નમસ્કાર મિત્રો, હું સનિલ વાડોદરિયા એનસીઆરટી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત કરું છું. શિરોબિંદુ, ધાર અને ફલક. દરેક ત્રિપરિમાણીય આકારો શિરોબિંદુ, ધાર અને ફલક ધરાવે છે. તો આપણે ઘન આકારોમાં શિરોબિંદુઓ, ધાર અને ફલકની માહિતી મેળવીએ. અહીં એક સમઘન આકાર આપવામાં આવ્યો છે, જેમાં બહુકોણોથી ઘેરાતા સમતલીય ભાગને ફલક કહે છે. એટલે કે ત્રિપરિમાણીય ઘન આકાર જે સમતલીય બાજુઓ દ્વારા રચાય છે તેને ફલક કહે છે. અહીં આપેલ સમઘનમાં 1, 2, 3, 4, 5 અને 6 એમ કુલ 6 ફલકો આવેલા છે. ત્રિપરિમાણીય આકારોમાં બે ફલકો જ્યાં મળે છે તેને ધાર કહે છે. આ ધાર રેખાખંડ સ્વરૂપે હોય છે. આપેલ સમઘનમાં ઉપરની બાજુએ 4, નીચેની બાજુએ 4 અને ફરતી બાજુએ 4 એમ કુલ 12 ધાર આવે છે. આ ધાર જ્યાં મળે છે તેને શિરોબિંદુઓ કહે છે. આ શિરોબિંદુઓ એક બિંદુ એટલે કે ટપકા સ્વરૂપે હોય છે. આપેલ સમઘનમાં ઉપરની બાજુ 4 અને નીચેની બાજુ 4 એમ કુલ 8 શિરોબિંદુઓ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શિરોબિંદુઓ, ધાર અને ફલકની માહિતી મેળવી. તેવી જ રીતે તમે તમારી નોટબુકમાં આસપાસ જોવા મળતા બીજા કેટલાક ઉદાહરણો લઈ તેમાં રહેલી ધાર, શિરોબિંદુ અને ફલકની સંખ્યાઓ મેળવો. બહુફલકો. જે ઘન આકારો શિરોબિંદુઓ, સમતલ ફલકો અને આ સમતલ ફલકો દ્વારા બનતી ધાર ધરાવે છે તેવા ત્રિપરિમાણીય આકારોને બહુફલકો કહે છે, જેમાં સમઘન, લંબઘન, ત્રિપરિમાણીય પંચકોણ, ત્રિપરિમાણીય ષટકોણ, ત્રિકોણીય અને સમચોરસ પિરામિડલ, પ્રિઝમ વગેરે જેવા આકારોનો સમાવેશ થાય છે. આવા કેટલાક બહુફલકો અહીં દર્શાવવામાં આવ્યા છે. જે ત્રિપરિમાણીય આકારો શિરોબિંદુઓ, સમતલીય ફલકો અને ધાર ધરાવતા નથી તેવા ત્રિપરિમાણીય આકારો બહુફલકો નથી. આવા ત્રિપરિમાણીય આકારો વક્ર સપાટી અને પાયો ધરાવતા હોય છે, જેના કેટલાક ઉદાહરણ અહીં આપવામાં આવ્યા છે, જેમાં ગોળો, શંકુ, નળાકાર જેવા આકારોનો સમાવેશ થાય છે. બહિર્વૃત્ત બહુફલકો. ત્રિપરિમાણીય આકારો કે જે બહુફલકો છે તેમાં બહિર્વૃત્ત ફલકોની જેમ જ બધા જ ફલકો બહારના ભાગમાં આવેલા હોય તેવા આકારોને બહિર્વૃત્ત ફલકો કહે છે. દાખલા તરીકે સમઘન, લંબઘન, ત્રિપરિમાણીય પંચકોણ, ષટકોણ, ત્રિકોણીય અને ચોરસ પિરામિડલ અને પ્રિઝમ જેવા આકારો બહિર્વૃત્ત ફલકો છે. જ્યારે ત્રિપરિમાણીય બહુફલકો કે જેમાં એક કે એક કરતાં વધુ ફલકો અંદરના ભાગમાં આવતા હોય તેવા આકારો બહિર્વૃત્ત ફલકો નથી, જે અહીંની આકૃતિ પરથી તમે સ્પષ્ટ સમજી શકો છો. સામાન્ય બહુફલક. જ્યારે બહુફલકના દરેક ફલક સામાન્ય ફલક હોય, એટલે કે દરેક ફલકની લંબાઈ તથા પહોળાઈ સામાન્ય હોય એટલે કે સરખી હોય, તથા દરેક શિરોબિંદુઓ પાસે સરખી સંખ્યામાં ફલકો મળતા હોય, તો તેવા બહુફલકને સામાન્ય બહુફલક કહે છે. સમઘન એ સામાન્ય બહુફલક છે, જેમાં દરેક ફલકની લંબાઈ સમાન તથા દરેક શિરોબિંદુઓ પાસે સમાન સંખ્યામાં ફલકો મળે છે, જેથી સમઘન એ સામાન્ય બહુફલક છે. જ્યારે બીજી આકૃતિમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર એ સામાન્ય બહુફલક નથી, કારણ કે તેમાં દરેક ફલક એકરૂપ તો છે જ, એટલે કે દરેક ફલકની લંબાઈ અને પહોળાઈ સમાન તો છે જ, પરંતુ તેના શિરોબિંદુઓ પર સરખી સંખ્યામાં ફલક મળતા નથી. જ્યાં બંને ત્રિકોણીય પિરામિડલ આકાર ભેગા થાય છે ત્યાંના શિરોબિંદુઓ પાસે કુલ 4 ફલકો ભેગા થતા હોય છે, જ્યારે સૌથી ઉપર અને સૌથી નીચેના શિરોબિંદુ પાસે 3-3 ફલકો જ મળે છે, જેથી ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર એ સામાન્ય બહુફલક નથી.